જોઈ શકો છો સપ્તેશ્વર આખો શ્રાવણ મહિનો ગયો મને નાવું છે કરી મને ભગવાને ચાન્સ ના આપ્યો પણ અત્યારે આજે સામા પાછળના દિવસે મને ભગવાને સારો એવો ચાન્સ આપ્યો તો સોસાયટીવાળા સાથે હું અહીંયા આજે નાવા આવી છું અને અમારા સોસાયટીના બધા બહેનો અમારી સાથે સાથે છે અને હવે અમે નાવા જઈશું અમારી ટૂરમાં જવા માટે બધી બહેનો તૈયાર થઈ ગઈ છે હવે લક્ઝરી આવે એની રાહ જોઈ રહી છે જોઈ શકો છો હવે 5 વાગ્યા છે સવારના બધી બહેનો તૈયાર થઈ ગઈ છે આજે સામા પાછળ છે એટલે બધી બહેનો નદીએ નાવા જવાની છે લક્ઝરી આવી ગઈ છે બધી બહેનો હવે ધીરે ધીરે બેસશે ભજનો થઈ રહ્યા છે અમારા મંડળો આવી રીતે ભજન કરી રહ્યા છે રામ બોલો શ્યામ બોલો મુખમાંથી બચે કે નહીં રામ બોલો શ્યામ બોલો સિદ્ધપુર પાસે દેથરી મંદિર આવેલું છે મહાદેવજીનું અહીંયા ઘણી લક્ઝરી ઊભી રહી છે અને અહીંયા ચા નાસ્તો અત્યારે થશે અને અંદર તમને મંદિરના દર્શન કરાવું સરસ રમણીય મંદિર છે અહીંયા ઘણી આજે સામા પાચમ છે એટલે લેડીઝો એકદમ ઉમટી છે બહુ જ લક્ઝરી અમને આજે રસ્તામાં મળી કારણ કે આજે સામા પાચમનો નાવાનો મહિમા હોય છે નાગર મંદિર ની બતાવું આ પૌરાણિક મંદિર છે સૂર્યનારાયણ ના દર્શન કરાવું સરસ વિશાળ જગ્યા છે નાના નાના મંદિરો આવેલા છે બધા અલગ અલગ ભગવાનના મંદિરો છે સરસ ડેકોરેશન આ ભગવાન એક જ મૂર્તિમાંથી એક પથ્થરમાંથી સરસ મૂર્તિ બનાવેલી છે ઉપર નામ લખેલું છે વટેશ્વર મહાદેવ અંદર તમને દર્શન કરાવું આ મંદિરનું નામ છે વટેશ્વર મહાદેવ અહીંયા લખેલો છે લેખ મહાદેવજી ના તમને દર્શન કરાવું ગણપતિ મહારાજ છે ધરતીમાંથી પ્રગટ થયેલા સ્વયંભૂ પ્રગટેલા વટકેશ્વર મહાદેવના દર્શન કરો અહીંયા ઘણી જેને કહ્યું પોતાની દેવક્રિયા કરાવી હોય પૂજા પાઠ અહીંયા ઘણી થતા હોય છે સરસ આ મંદિરમાં આવીને એવી શાંતિ થતી હોય છે એકદમ સરસ વિશાળ જગ્યા છે ખૂબ સારું લાગે છે તમે સિદ્ધપુરના કે ઊંઝાના હોય તો આ વટકેશ્વર મહાદેવે મહેસાણાના હોય તો પણ આવજો આ મહાદેવનું મંદિર ખૂબ સરસ છે રમણીય છે અહીંયા 5 મહાદેવના મંદિર છે આવું સળિંગ છે અહીંયા ઘણી આખી ડેરી નાની નાની બધી રાખેલી છે
અહીંયા બીજા નંબરના મહાદેવ છે, આ બીજા નંબરના મહાદેવ છે, અહીંયા ઘરે ત્રીજા નંબરના મહાદેવ છે, અહીંયા ચોથા નંબરના મહાદેવ છે, અને અહીંયા પાંચમા મહાદેવ છે. અહીંયા પાંચ મહાદેવની આવી રીતે દેરી બનાવેલી છે, પાંચ અલગ અલગ મહાદેવ છે, બીજી બધી નાની નાની દેરીઓ બનાવેલી છે. અહીંયા અત્યારે ચા નાસ્તાની તૈયારી કરી રહી છે. આજે સામા પાછળ છે, બધાએ અપવાસ કર્યા છે એટલે કદાચ બટાકાની કાતરી અને ચાનો નાસ્તો અત્યારે આપવામાં આવશે, અને બપોરે ફરારી રાખશે, સાંજે પણ ફરારીનું આયોજન કરેલું છે. હવે અહીંયા કર્યું વટકેશ્વર મહાદેવ ઉતર્યા છે, ચા નાસ્તો કરી અને પછી બસમાં અમે બેસીશું. આપણો સવારનો ચા અને નાસ્તો આવી ગયો છે. છૂટા દિલથી કેવો મોર એમનેમ ચણી રહ્યો છે, કોઈ ટેન્શન નહીં, શાંતિથી ચણી રહ્યો છે. તમે જોઈ શકો છો બસમાં કેવી એન્જોય થઈ રહી છે, બધા ભજન કરી રહ્યા છે અને નાચી રહ્યા છે. આવી રીતે ટૂરમાં જવાની બહુ મજા આવે છે. સર આવી ગયા છે, તમે જોઈ શકો કેટલી બધી લક્ઝરીઓ અહીંકારી આજે ટૂરની ઉપડેલી છે, અને પબ્લિક પણ એટલી બધી છે. હવે અંદર નદીમાં કેવું પાણી છે એ તમને આગળ બતાવું. અહીંયા મેળાની શરૂઆત થઈ ગઈ છે, અહીંયા મકાઈ છે, ખાણીપીણીની બધી લારીઓ લાગેલી છે, પબ્લિક અપવાસ કર્યા હોય તે પણ ખાય છે, બધા અહીંયા નાસ્તા કરી રહ્યા છે. આવી રીતે અહીંયા ઘણી નાના મોટા સ્ટોર લાગેલા હોય છે. અહીંયા ભજીયાની દુકાન છે, અહીંયા આઈસ્ક્રીમ ભડકા દેવીની આઈસ્ક્રીમ મળી રહી છે. અહીંયા 20 રૂપિયાનો ચોકલેટી પાન મળતા હોય છે. આવું બેલ ચાના ચોર ગરમ આવી રમકડાની દુકાનો લાગેલી છે. આપણે નહીંને આવીને અહીંયા ભગવાનના દર્શન કરીએ. સગો છો પાણી, આજે સારું એવું પાણી છે, પબ્લિક બહુ જ છે. પબ્લિક કેટલી બધી નાવા જાય છે, આટલી ભીડ લાગેલી છે નાવામાં. જોઈ શકો છો સપ્તેશ્વર આખો સાવન મહિનો ગયો, મને નાહવું છે નાહવું છે કરી મને ભગવાને ચાન્સ ના આપ્યો, પણ અત્યારે આજે સામા પાછળના દિવસે મને ભગવાને સારો એવો ચાન્સ આપ્યો, તો સોસાયટીવાળા સાથે હું અહીંયા આજે નાહવા આવી છું, અને અમારા સોસાયટીના બધા બહેનો અમારી સાથે સાથે છે, અને હવે અમે નાહવા જઈશું. આ વિશ્વેશ્વરનું આગળનું મંદિર છે, અંદર ગર્ભગૃહ છે. વિશ્વેશ્વર મહાદેવ બાર જ્યોતિર્લિંગ ઉપર આપેલા છે. સામે પાર્વતી છે, હરિશ્વર માટે અહીંયા ગાડી ગણપતિ હનુમાનજી ગણી મહારાજ, આ ગણપતિ દાદા છે. આપણું જે જમવાનું છે તે આવી ગયું છે, છાસ છે, મોરયાની બટાકાનું શાક, પૂરી અને રાગોજાગડાનો શીરો.
બાલારામના મેળામાં આવી ગયા છે. ખાણીપીણીની વધારે બધી વસ્તુ ભરાતી હોય છે. અહીંયાથી ચાલુ થઈ જાય છે ખાણીપીણીની વસ્તુ. આગળ તમને બાલારામના દર્શન કરાવું. હવે અહીંયાથી રમકડા બધા ચાલુ થઈ ગયા બંને બાજુ. બે લાઈનમાં રમકડા બધું મળે હોય છે. વસ્તી ખૂબ છે, મેળો લાગેલો છે. છેક સુધી આવી બધી બધું કટલરીનું બધું નાના બાળકોના રમકડા લગાવેલા છે. બાલારામમાં અત્યારે ફૂલ પાણી છે, ત્યાંથી ધોધ પડી ગયો છે અને પહેલી બાજુ બધા નાહવાના એન્જોય કરી રહ્યા છે. અત્યારે એટલું બધું પાણી નથી, નવાય એવું પાણી છે. નાનારા નહીં શકે છે. બાલારામના પાણીમાં બધા નહી રહ્યા છે. એ સાઈડમાં સારું એવું પાણી છે, આજે નહી શકાય. માંગાણી થોડી બધી બેસી ગઈ છે, એન્જોય કરે છે. એ પણ એમનો મેળો ભરાયો છે વાંદરાઓ જોઈ. મસ્ત શંકર ભગવાનની મોટી મૂર્તિ છે. આ બાજોટિયા મહાદેવ આવે આપણે અંદર. બાજોટિયા મહાદેવનું કેવું મંદિર છે બતાવીએ. અહીંયા બહાર એક મસ્ત મોટી શંકર ભગવાનની મૂર્તિ મૂકેલી છે. આગળ બોર્ડ મારેલું છે. બાજોટિયા મહાદેવ આવું આમ નીચે ઉતરવાનું છે પગથિયા. નાનો ગેટ બંધ કરનાર છે. બસ તમે બધા બહાર આવો.